નમસ્તે દાદરા નગર હવેલી દમણ અને દીવ અંતર્ગત એજ્યુકેશનની કાયમી ભરતી આવેલી છે મિત્રો તો ટીચર ફિલ્ડ સાથે જે મિત્રો જોડાયેલા છે એ ચોક્કસ અંત સુધી છે વિડીયોને જરૂર અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ તો અમારે જે વોટ્સએપ ગ્રુપ છે મિત્રો એની લિંક આપના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો ત્યાંથી ચોક્કસથી જોડાજો આપને ઝડપથી અને સાચી સચોટ માહિતી આપના મોબાઈલ સુધી પહોંચે એ માટે જ આપે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન્ટ કરવાનું રહેશે અને જે લાગુ પડતા મિત્રો છે એમની સાથે જરૂરથી આ માહિતીને શેર કરજો અને યસ આપણા ઘણા બધા ગ્રુપ્સ છે તો બધા મિત્રોને જણાવી દઈએ કે ઘણા બધા મિત્રો એવા બી હોય છે કે બધા જ ગ્રુપની અંદર એડ થતા હોય છે તો ઓનલી એડમિન્સ પેનલવાળું ગ્રુપ છે તો જરૂરથી તમે બધા જ નહીં બધા ગ્રુપને જોઈન કરતા કોઈ એક ગ્રુપની અંદર જોઈન છો તો બીજા ગ્રુપની અંદર એડ થવાની જરૂર નથી કારણ કે સિમિલર કન્ટેન્ટ જ આપણે એકબીજી માહિતી છે ઇન્કલુડ કરતા હોય છીએ તો મિત્રો આપણે ચોક્કસથી નીચે મળશે શિક્ષક ભરતી માટેનું સ્પેશિયલ ગ્રુપ તો જોડાઈ જજો ત્યાં અને મિત્રો વાત કરીએ તો અહીંયા જે વેકેન્સી આવેલી છે પ્રિન્સિપાલની આવેલી છે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે જો તમે કોઈ હ્યુમેનિટી સોશિયલ સાયન્સ અથવા તો સાયન્સ કરેલું છે અને એમએડ કરેલું છે તો આપ અહીંયા એપ્લાય કરી શકો છો આ પ્રિન્સિપાલની પોસ્ટ માટે મિત્રો દસ વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે સાથોસાથ તમને પંચોતેર હજાર પર મંથ સેલરી છે એ મળવાપાત્ર છે રહેવાની છે અને મિત્રો આજે એક્સપિરિયન્સ છે ક્યાંનો ગણાય તો એની પણ અહીંયા ચોખવટ છે કરી દેવામાં આવેલી છે કે ટીચિંગ ઇન અ સ્કૂલ કોઈ પણ ટીચર તરીકેની જોબ કરેલી છે તો ત્યાંનો એક્સપિરિયન્સ ગણાશે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે કામગીરી કરેલી છે તો એનો પણ અનુભવ અહીંયા ગણાશે નોન ફોર્મલ એજ્યુકેશનનો પણ અનુભવ અહીંયા ગણવાપાત્ર છે રહેવાનો છે અને ખાસ યાદ રાખજો કે જે ઓ ટીચર છે ટીચર એજ્યુકેટર એઝ એ એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેટર અને સુપરવાઇઝર તરીકે જો તમે જોબ કરેલી હોય તો તમને અહીંયા ત્રણ વર્ષનો અનુભવ હોય તો પણ ચાલી શકે છે અને મિત્રો અહીંયા વાત કરીએ તો દસ વર્ષ અનુભવ કોઈ પણ જે પ્રાઇમરી વિભાગની અંદર જોબ કરેલી છે તો એનો પણ અહીંયા માન્ય રાખવાનો છે અથવા તો ટેન યર્સનો જે અલગ અલગ અનુભવ છે ટીચર્સ તરીકેની જોબનો એ સંપૂર્ણ અહીંયા હોય તો એપ્લાય ચોક્કસથી કરજો મિત્રો સિનિયર લેક્ચરર છે એની બીજી જગ્યા આવેલી છે જે મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન માટે છે અહીંયા વયમર્યાદા ચાલીસ વર્ષની છે માસ્ટર ડિગ્રી સોશિયલ સાયન્સ સાયન્સ અને હ્યુમેનિટી કરેલું છે પ્લસ તમે એમએડ છો અથવા તો કોઈ એમએડને સમકક્ષ માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓર એજ્યુકેશન ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ ડિસ્ટન્સ એજ્યુકેશનની અંદર કરેલું છે તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો અથવા તો તમે પીએચડી ચાઇલ્ડ સાયકોલોજીની અંદર કરેલું હોય તો આપ અહીંયા એપ્લાય કરી શકો છો સાથ મિત્રો તમને અહીંયા ટીચિંગ ઇનઆર સ્કૂલ ત્રણ વર્ષનો અનુભવ ટીચિંગ માટેનો હોવો જોઈએ અહીંયા જે સેલેરી છે પંચાવન હજાર સેલેરી મળવા પાત્ર રહેવાની છે મિત્રો તો બિલકુલ બી ભૂલ ના કરતા જો આપ આ વિસ્તારની અંદર રહેણાંક વિસ્તાર ધરાવો છો અથવા તો આપને સારું એવું પગાર ધોરણ મળતું હોય તો શિફ્ટ થવાની અંદર કોઈ વાંધો નથી તો આપ એપ્લાય કરી શકો છો મિત્રો નેક્સ્ટ પોસ્ટની વાત કરું તો એજ્યુકેશનલ ટેકનોલોજીની વેકેન્સી આવેલી છે જે માટે ચાલીસ વર્ષની વયમર્યાદા અને ડિગ્રી પણ સિમિલર છે હ્યુમેનિટી સોશિયલ સાયન્સ અને સાયન્સની એમએડ કરેલા છો તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો અને એની સમકક્ષ કોઈ ડિગ્રી ધરાવો છો તો બી તમે અહીંયા એપ્લાય કરી શકો છો જેવી કે ટીચર ઇન ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ છે તમારી પાસે કોઈ તો તમે અહીંયા એપ્લિકેબલ છે થઈ શકો છો અને મિત્રો ખાસ યાદ રાખજો કે જે કોર્સનું સર્ટિફિકેટ છે એ તમારી પાસે લેસ દેન સિક્સ વીક ડ્યુરેશનનું છે એ હોવું જોઈએ હવે એટ ધ લિસ્ટ ઓફ ફાઇવ ઇયર્સ એક્સપિરિયન્સ ઇન ટીચિંગ ઇન અ સ્કૂલ ચોથી વસ્તુ માગવામાં આવેલી છે ચાર વર્ષનો અનુભવ અહીંયા પણ પગાર ધોરણ મેં કીધું એમ પંચાવન હજારનું લાગુ પડવાનું છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો અહીંયા તમારે ઇંગ્લિશ ગુજરાતી મરાઠી અને હિન્દી ભાષાઓનું નોલેજ હોવું જરૂરી છે ચોથી પોસ્ટ છે લેક્ચરર ઇન ડીઆરયુ એન્ડ એઈ એન્ડ એનએફી મિત્રો આની માટે વયમર્યાદા પાંત્રીસ વર્ષ છે લાયકાત ઉપર મુજબ જ છે અને જે મિત્રો છે અહીંયા એમએડ કમ્પલસરી નથી એટલે ડિગ્રી ડિપ્લોમા એડલ્ટ એજ્યુકેશન નોન ફોર્મલ એજ્યુકેશનનું જેમને કોર્સ કરેલો છે રૂરલ ડેવલપમેન્ટ અંતર્ગત અથવા તો વુમેન સ્ટડીઝ ફોર કોમ્યુનિકેશન ઓ જર્નલિઝમનો કોર્સ કરેલો છે તો અહીંયા એપ્લિકેબલ છે એ આપશો અથવા તો ડિગ્રી અ ટીચર વિથ સ્પેશિયલાઇઝેશન ઇન એડલ્ટ એજ્યુકેશન એ અથવા એનએફીની અંદર જો તમે સ્પેશિયલ લાયકાત છે એ મેળવેલી છે તો આપ અહીંયા જોઈન્ટ છે થઈ શકો છો બે વર્ષનો અનુભવ છે એ મિત્રો અહીંયા માગવામાં આવેલો છે તો ખાસ તમે ધ્યાને લેજો નેક્સ્ટ પરથી વિશે વાત કરું તો સરક્યુ સર્ક્યુલર મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવેલ્યુએશનની એક પોર્સ છે જેની માટે તમને પર મંથ પિસ્તાલીસ હજારની સેલેરી મળવાપાત્ર છે જે મિત્રો મેક્સિમમ એજ ચાલીસ વર્ષ અહીંયા રાખવામાં આવેલી છે માસ્ટર્સ ડિગ્રી ઇન હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ લીધા હોય તેવા મિત્રો છે અહીંયા એપ્લાય કરી શકે છે એમએડ છે વિથ સ્પેશિયલાઇઝેશન ઓર ઇવેલ્યુએશન ખાસ મિત્રો અહીંયા યાદ રાખજો કે એટલીસ્ટ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ છે અહીંયા માગવામાં આવેલો છે કોઈ પણ ટીચિંગ ક્ષેત્રનો છે હોવો જોઈએ સાથે અહીંયા પણ ઇંગ્લિશ ગુજરાતી મરાઠી અને હિન્દી ભાષાનું જ્ઞાન તમને હોવું જોઈએ છઠ્ઠી પોસ્ટ છે મિત્રો લેક્ચરર એજ્યુકેશનલ ટેકનોલોજીની છે જે માટે એક જગ્યા છે ને પિસ્તાલીસ હજારનો પગાર ધોરણ આપને મળવાપાત્ર રહેવાનું છે પાંત્રીસ વર્ષની વયમર્યાદા એમએડ કરેલું હોવું જોઈએ અને એમએડ સિવાય તમે સમકક્ષ માસ્ટર ડિગ્રી ઇન ડિપ્લોમા કોમ્યુનિકેશન માસ કોમ્યુનિકેશન કરેલું છે તો તમે અહીંયા એપ્લાય છે કરી શકો છો બે વર્ષનો અનુભવ છે અહીંયા માન્ય છે ખાસ કરીને યાદ રાખજો કે જે એક્સપિરિયન્સ હોવો જોઈએ સ્કૂલ ક્ષેત્રનો હોવો જોઈએ અહીંયા પણ ઇંગ્લિશ ગુજરાતી મરાઠી અને હિન્દી લેંગ્વેજ તમને ખ્યાલ હોવો જોઈએ લેક્ચર ઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ માટે એક પોસ્ટ છે પિસ્તાલીસ હજાર પર મંથ સેલેરી તમને મળવાપાત્ર છે પાંત્રીસ વર્ષની વયમર્યાદા ઇકોનોમિક્સ સ્ટેટિસ્ટિક પબ્લિક એડમિનિસ્ટ્રેશનની માસ્ટર ડિગ્રી ધરાવો છો તો અહીં યસ અહીંયા એપ્લાય કરી શકો છો એમએડ તમારું કરેલું હોવું જોઈએ એજ્યુકેશન એન્ડ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન અથવા તો આ માસ્ટર ડિગ્રી છે ઇકોનોમિક્સ સ્ટેટિસ્ટિક પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર ધરાવો છો તો અહીં એપ્લાય કરી શકો છો બે વર્ષનો અનુભવ આપને અહીંયા સ્કૂલ ટીએલ ટી એજ્યુકેશનલ પ્લાનિંગ અંતર્ગતનો હોવો જોઈએ અથવા તો મિત્રો તમે કોઈ સ્ટેટ ડિસ્ટ્રિક બ્લોક લેવલ પ્લાનિંગનો અનુભવ છે અથવા તો પ્લાનિંગ સોશિયલ સર્વિસિંગ સેક્ટરનો અનુભવ છે તો પણ અહીંયા છે એપ્લાય થઈ શકો છો નેક્સ્ટ મિત્રો હું વાત કરું તો જે અહીંયા જરૂરી છે અંગ્રેજી ગુજરાતી મરાઠી અને હિન્દી ભાષાનું નોલેજ તમને હોવું જોઈએ હવે મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા એપ્લિકેશન કરવા માટેનું જે ઈમેલ આઈડી છે એ ચોક્કસથી નોંધી લેજો ડીઆઈઆર ઈડી યુ ડેશ ડી એટ ધ રેટ એનઆઈસી ડોટ ઉપર આપ એપ્લાય છે એ કરાવીને તમારું રિઝ્યુમ મોકલવાનું રહેશે છ ત્રણ છેલ્લી તારીખ છે છ ત્રણ બે હજાર એકવીસ પહેલાં આપને આ અરજી છે મોકલી દેવાની છે અને પાંચ વાગ્યા સુધીમાં ખાસ યાદ રાખજો પાંચ વાગ્યા સુધીમાં તમને અરજી છે મળવી મોકલી દેવાની રહેશે લિસ્ટ ઓફ એલિજિબલ એન્ડ ઇનએલિજિબલે ઇન ઇલિજિબલ કેન્ડિડેટ છે એમની યાદી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે ડબલ્યુ 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 ડોટ દમણ ડોટ નિક ડોટ ઇન ઉપર અને મિત્રો જે હવે આગળ પાછળની આજે તમે ફોર્મ ભરો છો તો એ ફોમના સંદર્ભમાં રિગાર્ડિંગ તમને કોઈ બી અપડેટ ડબલ્યુ 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 ડોટ દમણ ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર મળી રહેશે આઈ હોપ મિત્રો કે અહીંયા તમને એપ્લિકેશન ફોર્મ છે એ દર્શાવેલું છે જે પણ તમારે જોતું હોય તો ચોક્કસથી નીચે હું લિંક આપી દઈશ આખા ફોર્મેશનની જે ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકશો અને આપ જો જોબ માટે ઈચ્છો છો તો અરજી કરી શકો છો તો મિત્રો આ હતી એક શોર્ટ ઇન્ફોર્મેશન કે જે મિત્રો શિક્ષણ ક્ષેત્ર સાથે કોઈ બી જોબ કરવા માગે છે લેક્ચરર હોય કે પછી પ્રિન્સિપાલની હોય તો એપ્લાય છે એ ચોક્કસથી કરી દેજો બાય ટેક કેર ઓલ ઓફ યુ થેન્ક યુ